हाँ मित्रों, धोरण 9 आपणे पाठ 5 दांडी कूच दांडी यात्रा उदी आपणे अभ्यास कर्यो हतो। अत्यारे आपणे अभ्यास करवाना छीए गांधी अने इरविन वच्चे समझूती थई गोरमेजी परिषद भराणी अने सत्याग्रहनी मोकोपी। गोरमेजी गोरमेजी एटले टेबल कॉन्फरन्स, गोल टेबल ऊपर बेसी चर्चा विचारणा करवी एने गोरमेजी परिषद कहेवाय। इंग्लिश में कहेवाय टेबल कॉन्फरन्स। पहली गोरमेजी परिषद लंडन में भराणी नवेम्बर 1930 में। एमां कोंग्रेसना आगेवानो गैरहाजर रह्या एटले निष्फळ गई। एटला माटे हती के अंग्रेजो एम कहेता भारतने केवा प्रकारनुं बंधारण आपवुं एना माटे गोरमेजी परिषद भराणी हती। पछी गोरमेजी परिषद में कोंग्रेस ना आगेवानो हाजरी आपे एना माटे गांधी जी अने इरविन वच्चे समझूती थई मार्च 1931 में। एमां पण बीजी गोरमेजी परिषद भराणी। मीठूनो जो कायदा हता ई बधाय उपर चर्चा थई, पण अंग्रेजोए विभाजनकारी मुद्दो उठावता बीजी गोरमेजी परिषद पर निष्फळ गई। અને ગાંધીજી એલાન કર્યું કે હવે સત્યાગ્રહ આપણે મોકૂફ રાખીએ છીએ બધા પ્રકારના, અને છેલ્લી લડત આપે છે હિન્દ છોડો ચળવળ, હિન્દ છોડો ચળવળ એ લડત આપે છે। તો મિત્રો, આપણે એના વિશે અત્યારે અભ્યાસ કરવાના છીએ। જો ગાંધી અને ઇરવિન વચ્ચે સમજૂતી, ગોરમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી, તો બ્રિટિશ સરકાર ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે ગોરમેજી પરિષદ ગોળ ટેબલ ઉપર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદ બોલાવી। પહેલી પરિષદ લંડનમાં મળી, પણ તે કોંગ્રેસના ગેરહાજરીના લીધે તે નિષ્ફળ ગઈ। આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે સમજૂતી થઈ, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા, 7 પેકેટિંગની સંમતિના મુખ્ય મુદ્દા આવ્યા। તે પછી બીજી ગોરમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યા, પણ બ્રિટિશ સરકારે બંધારણના ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ, અલગ અલગ જ્ઞાતિ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને બીજી ગોરમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ। હવે છેલ્લી ચળવળ આવે છે હિન્દ છોડો ચળવળ। હિન્દ છોડો ચળવળ છે 1942 અને 43 હોય છે। બીજા વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસની જે કારોબારી સમિતિ છે એને એમ કીધું કે હવે આપણે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરીએ, બંધ કરવાનો નિર્ણય કર્યો। વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો। ક્લિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નથી અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એનો કોઈ ઈરાદો નથી, ભારતને આઝાદ કરવા માંગતી નથી, એવું સાબિત થઈ ગયું હતું। અને માત્ર ને માત્ર હિન્દુસ્તાનની પ્રજાને પોતે છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતના લોકો બધાએ હતાશ થઈ ગયા, બધામાં રોષ ભરાયો। ગાંધીજીએ બધા પ્રજાની નિરાશાને દૂર કરી એક નવી અને આખરી લડત માટે તેઓને તૈયાર કર્યા। હવે એમ કીધું આપણી આખરી લડત છે સ્વતંત્રતા માટેની, અને એ ચળવળ છે હિન્દ છોડો ચળવળ। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8 ઓગસ્ટ 1942 રાત્રે હિન્દ છોડો નો ઠરાવ પસાર કરવામાં આવ્યો। ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લીધી અંગ્રેજોએ। વર્તમાન પત્રો હતા, જે છાપાઓ હતા, સમાચાર પત્રો હતા, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। પ્રાંતિક, રાજ્યવાદ, જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પકડી લેવામાં આવ્યા। ગાંધીજી સહિત દેશના નેતાઓની ધરપકડના પરિણામે દેશના શહેરો
અને ગામો ગામમાં એકાએક સખત હડતાલો પડી. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે અમારી અંતિમ લડત છે અને તેના માટે લોકોએ બધું જ બલિદાન કરવા તૈયાર હતા. અને એમણે છેલ્લું સૂત્ર આપ્યું હતું ગાંધીજીએ હિંદ છોડો ચળવળ માટે, કરેંગે યા મરેંગે, કરેંગે યા મરેંગે, એ ગાંધીજીનું છેલ્લું સૂત્ર હતું. અને એમ કીધું કે અમારી આઝાદી માટેની અંતિમ લડત છે. હિંદ છોડો આંદોલન દરમિયાન જે હડતાલો પડી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દેશના ગામો શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ, બધા લોકો આ કાર્યક્રમમાં આગળ આવ્યા હતા. મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી દીધી. જમશેદપુરના લોખંડના કારખાના, મુંબઈ અને મદ્રાસ અને ચેન્નઈમાં કાપડની મિલોમાં હડતાલ પડી. અમદાવાદની કાપડની 75 મિલોના 1,40,000 મજૂરો 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં પણ હડતાલ પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા, એટલે 105 દિવસ સુધી બજારો બંધ રહી હતી. હિંદ છોડો આંદોલન દરમિયાન ઘણી બધી જગ્યાએ ભાંગફોડની પ્રવૃત્તિઓ પણ થઈ. દેશમાં ચારે તરફ અંગ્રેજ સરકાર વિરુદ્ધનો ક્રોધ ભૂપકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરના અને ગામના લોકોએ ટોળાઓએ તાર, ટેલિફોન, રેલવેની લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલો, રસ્તા, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો વગેરેને તોડી નાખવાના, મિલકતોને લૂંટવાના, આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં તો લોકોએ બમનો પણ ઉપયોગ કર્યો હતો. અને છેલ્લે સરકારે લડતને કચરી નાખવા માટે, સરકારની લડતને કચરી નાખવામાં સરકારની નિષ્ફળતા, આ લડતને ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સરકારે મોટા પાયે સામુદાયિક ધરપકડો કરી. ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારને કચરી નાખવાની નીતિ પાર ન પડી, એટલે આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાનો પ્રયાસ થયો. 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. હિંદ છોડો ચળવળ દરમિયાન 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂરવામાં આવ્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 3,200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત અને સામૂહિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકારને પણ એવી છાપ પડી ગઈ કે હવે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ચલાવી શકે તેમ ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિંદ છોડો શબ્દ છે એ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ, સ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. અને કયો આવી ગયો ખ્યાલ? પૂર્ણ સ્વરાજ્ય હોવું જોઈએ. તે માટે લોકો કટિબંધ થયા. અને તે પછી આ હિંદ છોડો ચળવળ થઈ. તે પછી 5 વર્ષ બાદ ભારતને સંપૂર્ણ આપણને સ્વતંત્રતા મળી. ભારત દેશ આઝાદ થયો 5 વર્ષ પછી. તો મિત્રો, આજના ટોપિકમાં આપણે પેલા ગાંધી અને ઇરવિન વચ્ચે સમજૂતી અને ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મૂકી આપણે ભણી ગયા. ગોળમેજી પરિષદ એટલે ટેબલ કોન્ફરન્સ, ગોળ ટેબલ ઉપર બેસીને ચર્ચા વિચારણા કરવી, ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું એના માટેની હતી. પહેલી પરિષદ નિષ્ફળ ગઈ. અંગ્રેજ અધિકારી ઇરવિને ગાંધીજીને સમજાવ્યા. બીજી ગોળમેજી પરિષદ પણ વરાણીમાં ગાંધીજીએ હાજરી આપી, પણ એમાં બંધારણ માટે વિભાજનકારી મુદ્દો ઉઠાવતા એ પણ નિષ્ફળ ગઈ. એટલે ગાંધીજી એમ કીધું, આપણે સત્યાગ્રહની મોકૂફી કરીએ છીએ અને હું મારી અંતિમ છેલ્લી લડત આપું છું હિંદ છોડો ચળવળ. એના માટે સૂત્ર એ કરેંગે યા મળેંગે. એ જયારે ઠરાવ પસાર કર્યો, બીજા દિવસે વહેલી સવારે કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડના વિરોધમાં અમદાવાદ, મુંબઈ, મદ્રાસની કાપડની મિલો 105 દિવસ સુધી બંધ રહી, બજારો બંધ રહી, હડતાલો પાડી.
એને કચરે નાખવા સરકારે દમન નીતિ અપનાવી, ગોળીબાર કર્યો, જેલમાં પૂરી દીધા. પણ લોકોમાં એક સ્વયંસ્ફૂરિત શબ્દ આવી ગયો હતો, કયો? હિંદ છોડો ચળવળ.